પાંડેસરાના શૃંગાર હોમમાં મહાશિવરાત્રીના નામે ચંડો માંગવા આવનાર મહિલાએ માતાજી આવે છે તેમ કહી ઢોરવા લાગ્યા બાદ સમોહિત કરી રૂપિયા ઓગણસાઠ હજારના દાગીના લઈ બે ઠગ મહિલા રફુચક્કર થઈ જતા પાંદેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી પાંડેસરા ડીમાર્ટ નજી સુંગાર હોમમાં રહેતા અને ભટાની બાય ઇન્ડિયા ક્રિએશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા સુનિલ વિજય મોરિયાની પત્ની મીરા દેવી અને તેની દેરાની ચંચલબેન અને તેમના બે સંતાનો ઘરે હતા ત્યારે બપોરના બાર વાગ્યાની આસપાસ બે અજ્ઞાત મહિલા મહાશિવરાત્રી તહેવાર નિમિત્તે ચંદો માંગવા આવી પહોંચી હતી જે પૈકી એક આઢી વયની મહિલાએ પોતાની ઉંમર વધુ છે એમ કહી સોફા પર બેસી ગઈ હતી આરસામાં ચંચલબેન ચંડાપેટે રૂપિયા પચાસ આપી રહ્યા હતા ત્યારે આપોઆપ યુપીસે હો એમ કહી અચાનક જ આઢેડ વયની મહિલા નીચે બેસી ગઈ હતી અને ધૂણવા લાગી હતી જેથી ડેરાણી જેઠાણી ડરી ગયા હતા અને સાથે આવનાર મહિલાને પૂછ્યું હતું કે એને ક્યાં હો ગયા હે તો બીજી મહિલાએ કહ્યું કે માતાજી આતે હે એમ કહી પગે લાગવાનું કહ્યું હતું બંને દેરાની જેઠાની ધૂણી રહેલી મહિલાને પગે લાગતા બીજી મહિલાએ તેના માથા પર આહટ ફેરવ્યો હતો અને બંને જણા ભાન ભૂલી ગયા હતા ત્યારબાદ ધૂણી રહેલી મહિલાએ કહા કહા ગહેને રખે હે જો હે વો નિકાલ કે દે દો એમ કહેતા ભાન ભૂલેલી દેરાની જેઠાણીએ સોનાની બુટ્ટી ચેન મંગળસૂત્ર અને રોકડા મળી રૂપિયા 59 ની મત્તા આપી દીધી હતી જે લઈ બંને થગ મહિલા ઘરની બહાર નીકળી દરવાજો બહારથી બંધ કરી દીધો હતો માથા પર હાથ ફેરવ્યા બાદ ભાન ભૂલેલી મીરા દેવીને ચક્કર આવતા સોફા પર પડી ગઈ હતી અને ડેરાની ચંચલબેન બાથરૂમમાં પડી ગઈ હતી પંદર એક મિનિટ પછી ચંચલબેન ભાનમાં આવ્યા હતા ત્યારબાદ જેથાને મીરાબેન ભાનમાં આવ્યા હતા ત્યારબાદ માલુમ પડ્યું કે બંને ઠગ મહિલાઓ સમમોહિત કરી દાગીના લઈ ગઈ છે જેથી તુરંત જ આ અંગે પતિ અને પાંડેસરા પોલીસને જાણ કરી હતી પોલીસે શૃંગાર હોમના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં બે મહિલાઓ નજરે પડી હતી જેના આધારે તપાસ હાથ ધરી છે કેમેરામેન મુકેશ ગુરવ સાથે બિજલ પટેલ દિવ્યંગની સુરત